નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ આઠમાં સામાન્ય જ્ઞાન વિષયનો 13મો પાઠ તર્ક કસોટી. નીચે આપેલા દરેક પ્રશ્નોને લીટીની ડાબીની બાજુએ પ્રશ્ન આકૃતિ આપેલ છે. એ ચોરસનો એક ભાગ આપેલ છે જેને લીટીની જમણી બાજુએ ઉત્તર આકૃતિ કે ચાર આકૃતિ ઓપ્શન આપી છે, 1, 2, 3, 4. આ ચારમાંથી એક આકૃતિ ડાબી બાજુની પ્રશ્નાકૃતિનો બીજો ભાગ છે, તેમાંથી આકૃતિ સાચી આકૃતિ શોધીને એનો ક્રમ કહેવાનો છે. તો પહેલી પ્રશ્ન આકૃતિ છે એનો આન્સર થશે 1, ફર્સ્ટ. આ રીતના ફિટ થઈ જશે, બરાબર. આ બીજી આકૃતિ છે તો એમાં આવશે એનું વિરુદ્ધ દિશામાં, તો આ આકૃતિ બીજી લાગુ પડે છે. ત્રીજી આકૃતિ છે એની સામે ફિટ બેસે છે, કયું બંધ બેસતું, તો કે ચાર આવશે. ચોથી પ્રશ્ન આકૃતિ તેને સામે બંધ બેસતું આવશે બીજી આકૃતિ. એ જ રીતના પાંચમી આ પ્રશ્ન આકૃતિ છે એમાં બંધ બેસતી આવે છે. આ જે આ ભાગ છે એને આ રીતના ઉલટાવો એટલે ચોથા જેવું દેખાશે ઓપ્શન. છઠ્ઠા પ્રશ્ન આકૃતિમાં બંધ બેસતું છે આ બીજું આકૃતિ. આ પ્રશ્ન આકૃતિ છે એ બંધ બેસે છે પહેલા ઓપ્શન સાથે. આઠમા પ્રશ્નનો બંધ બેસે છે પહેલા ઓપ્શન સાથે. એ જ રીતના નવમો પ્રશ્ન છે એ બંધ બેસે છે અહીંયા આપણે બીજા ઓપ્શન સાથે. દસમી આકૃતિ છે પ્રશ્ન આકૃતિ એ બંધ બેસે છે ત્રીજી આકૃતિ સાથે. અગિયારમી પ્રશ્ન આકૃતિ છે એ બંધ બેસે છે પહેલી આકૃતિ સાથે. બારમી જે પ્રશ્ન આકૃતિ છે એને ઓપ્શન 2 લાગુ પડે છે. અને છેલ્લો પ્રશ્ન 13મો એમાં બંધ બેસે છે ચોથી આકૃતિ. આ વિભાગ એ ચોથા ઓપ્શનમાં બંધ બેસે છે. તો આ તારીખ તરીકે આપણે તાર્કિક કસોટીને લગતા પ્રશ્નો અને જવાબ જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.